શુક્લ તીર્થ ગામના 12,000 થી વધુ લોકો 2 મહિનાથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જે માટે તલાટીની અનાવડતના કારણે લોકો પીવાના પાણીથી વંચિત રહેતા હોવાના આક્ષેપો સરપંચ સહિત ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે ભર ઉનારે લોકોને પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસો કરવાની જરૂર છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે 12,000થી વધુ લોકો પીવાના પાણી વિના ટળવળી રહ્યા છે. પીવાનું પાણી મળી રહે તેવી માંગ સાથે પ્રજાજનોએ વારંવાર સરપંચને રજૂઆત કરી હતી, પરંતુ સરપંચને તલાટી ગાંઠતા ન હોવાના આક્ષેપો થયા છે. તલાટીની મનમાનીના કારણે ગ્રામજનોને 2 મહિનાથી પીવાનું પાણી મળતું ન હોવાના આક્ષેપ સરપંચ કરી રહ્યા છે. ભર ઉનાળે પીવાના પાણી વિના તળવળતા ગ્રામજનોએ પીવાના પાણીની માંગ સાથે સરપંચને રજૂઆત કરી, પરંતુ સરપંચ અને તલાટી વચ્ચેના ગજગ્રહ વચ્ચેના આખરે સરપંચે પણ ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે તે માટે આખરે મીડિયાના શરણે આવી પીવાના પાણીની સુવિધામાં તલાટીની મનમાનીના કારણે ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. પાણીનો પ્રોબ્લેમ ઘણો ચાલે છે, તેમાં તલાટી સાહેબ કંઈ અમારી હેલ્પ કરતા નથી. ગામના લોકો ઘણા આખો ટોરો થઈ થઈને મારા ઘરે લડવા ઝઘડવા માટે આવે છે. શું કહે છે તલાટી? તલાટી કહે છે કે અમને નહીં થાય. તો કોઈ કારણ આપતા હશે ને કે સાની માટે નથી થતી, ગ્રાન્ટ નથી આવી કે શું નથી આવ્યું? હવે કંઈ કારણ નહીં, હમણાં નહીં થાય કે પ્રોબ્લેમ બધો હમણાં નહીં થાય, કશું સોલ્વ નહીં થાય. અમારા ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યા ખૂબ મોટી છે. એની અંદર અમે એક જગ્યાએ બોર પણ કરાવડાવ્યો, પણ એ બોરના પાઇપને જોઈન્ટ આપવા માટે લગભગ 100 મીટર દૂર સુધી એની પાઇપલાઇન લઈ જવી પડે. એના માટે અમે તલાટી કમ મંત્રીને વારંવાર રજૂઆત કરી કે સાહેબ આ પાણીની સમસ્યા બહુ મોટી છે, એટલે આ 100 મીટરની પાઇપલાઇન આપણે નાખવી પડશે. છતાં એમનું પેટનું પાણી હલતું નથી અને એ કશું કરવા રાજી નથી. હવે તેનું કારણ અમે પૂછ્યું કે આ કેમ તમે આ નથી કરવા માગતા, તે એવું કહે છે કે ભાઈ એસ્ટિમેન્ટ આવે ત્યારે કરીશું. હવે હું એવું કહું કે 5-10 હજાર રૂપિયામાં એસ્ટિમેન્ટની જરૂરિયાત ખરી? અને જો એસ્ટિમેન્ટની જરૂરિયાત હોય તો 2 મહિના સુધી તમે શું કર્યું? ખુરશી પર બેહીને તમે કામગીરી શું કરી? આજે ગામની અંદર પાણી નહીં આવતું, અમારા ઘેરે કેટલા કેટલા લોકો આવીને અમને કહે છે કે ભાઈ પાણી કેમ નથી આપતા, શું છે શું નહીં. અમે લોકોની એ સમસ્યાને લઈને ચાલવા દઈએ તો અમુક વખત રાત્રે પણ મોટર ચાલુ રાખીએ. તલાટી કમ મંત્રી આવીને એવું કહે છે કે તમે કોને પૂછીને રાત્રે મોટર ચાલુ રાખો છો? ગ્રામસભાની અંદર જે વખતે ડૉક્ટર્સ આવે છે અહીંયા, તે વખતે એ લોકો રજૂઆત કરે છે કે ભાઈ તમે સફાઈ કરાવો. એ સફાઈની પણ વારંવાર રજૂઆત કરવા છતાં તલાટી કશું જ એટલે કશું જ ધ્યાન પર લેતા નથી, ને એવું બોલે છે કે આ ખોટા ખર્ચા હું કરવાના. એટલે સફાઈના ખર્ચા હું ખોટા છે? અને ગ્રામ પંચાયતનું પોતાનું ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટર રોજ સવારે કચરો ઉઘરાવવા માટે જાય છે, એના ડીઝલના પૈસા પણ સરપંચે ઘેરથી આપવા પડે છે, અને અમુક મજૂરી વર્કને સાફ સફાઈ કરાવવા માટે મોકલે તો તેના પૈસા પણ સરપંચે ચૂકવવા પડે. અને તલાટીને કહે તો એવો જવાબ આપે છે કે તમે સરપંચ પાસેથી જઈને લઈ લો. અને એની અંદર પણ પ્રશ્ન એવો છે કે છે ગામના અમુક એવા વ્યક્તિઓ કે જે આદિવાસી મહિલા સરપંચ ને તે પણ બિન અનામતની અંદરથી છૂટ્યા એ વાત, જે એમને ખેડવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. એટલે એમની આ મિલીભગત કરીને અમારી કારકિર્દીને ઠેસ પહોંચાડીને અમારી કારકિર્દી બગાડવાનો આ જાણી જોઈને તલાટી ક્રમ મંત્રી તરફથી આ જાણી જોઈને આ વસ્તુ બની રહેલી છે. તલાટી પણ ગ્રામ પંચાયતની કચેરીમાં નિયમિત ન આવતા હોવાના કારણે પણ લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભર ઉનાળે ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા થાય તેવી તલાટીની રજૂઆત કરવા છતાં તલાટી પણ સરપંચ સાથે અભદ્ર વર્તન કરતા હોવાના આક્ષેપ પણ કરાયા છે. તલાટીની મનમાની સામે 12,000થી વધુ ગ્રામજનો પીવાના પાણી વિના ટળવળી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારી આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. મને કહેતા શરમ આવે છે કે જ્યાં પાણીનો બોર છે, પાણીના બોરની અંદર ગટર લાઈનનું પાણી જાય છે, એ પાણી જો સ્વાસ્થ્યને નુકસાન કરતું હોય તેના પર આંખ ઉપર પડદો રાખી અને વહીવટ ચાલતો એવું દેખાઈ રહ્યું છે. અમારા સરપંચશ્રી એવા મંજુલાબેનને રજૂઆત કરી હતી અમે, બેનને 2-3-4 વખત મળ્યા, બેન એવું કહે છે કરાવીએ છે. અમને એમ પણ થયું કે કારણોસર કે અટકી રહ્યું છે, પણ એ જોતા પાછળથી ખબર પડી કે આ તલાટી કમ મંત્રીના હાથમાં બધા પાવર્સ, પૈસા ચૂકવવાના અને વહીવટ કરવાના પાવર્સ એમના પાસે ફાઇનલી હોય છે, જેના કારણે તલાટી આ મનસ્વી રીતે પોતાનો વહીવટ કરી રહ્યા છે. અને સરપંચ સાથે પણ તલાટીને અમે રજૂઆત કરી હતી. તલાટી એમ કહે છે કે એસ્ટિમેન્ટ આવશે તો એનું કામ પૂર્ણ કરીશું અમે. જો હવે પૂર્ણ કરવામાં 2 મહિના થતું હોય ને ગામના મીઠા પાણીના બોર્ડની અંદર જો ગટર લાઈનનું પાણી જતું હોય
તો હું સ્વાર્થી હાથે ચેડા નથી થઈ રહ્યા? શું આ ગામ શુક્લતી જે પવિત્ર ભૂમિ તરીકે દેખાઈ રહ્યું છે, શું એ ગામમાં જે વહીવટ કરતા છે એ લોકોએ ધ્યાન નથી આપવા જેવું?